બનાસકાંઠા જિલ્લામાં થરાદના જીઆરડી યુનિટે પગાર વધારવા બાબતે બનાસકાંઠા સાંસદને રજૂઆત કરી હતી, જેમાં ગ્રામ રક્ષક દળ ગુજરાત રાજ્યના તમામ જવાનો વતી બનાસકાંઠાના સાંસદ સભ્ય પરબતભાઈ પટેલને જીઆરડી યુનિટના તાલુકા માનદ અધિકારી એલએસ જુનેજાએ પગાર વધારવા બાબતે રજૂઆત કરી હતી, જેમાં લઈ બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલે જીઆરડીના જવાનોના પ્રશ્નોને વાંચા આપી તેમની રજૂઆતોને માન્યતા આપવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે વર્ષોથી ગ્રામ રક્ષક દળ પણ એક પોલીસ ખાતાથી સંકળાયેલ છે અને ગુજરાત રાજ્યની સ્થાપનાથી માંડીને આજ દિન સુધી આ દળના જવાનો પોતાની ફરજ બજાવી રહ્યા છે. તેમજ કોરોના મહામારીના પગલે કોરોના વોરિયર્સ તરીકે પણ ગ્રામ રક્ષક દળના આ જવાનોએ અગ્રેસરની ભૂમિકા નિભાવી છે. તેમ છતાં આજ દિન સુધી સરકાર દ્વારા આવા નાના કર્મચારીઓના કાર્યોને ધ્યાને લેવામાં આવ્યા નથી. જો કે જીઆરડી યુનિટે આવો અન્યાય થાય તે કેટલા અંશે વ્યાજબી છે તે હવે જોવાનું રહ્યું કે સરકાર ફક્ત આશ્વાસન આપે છે કે વધારો એ તો માર્ચ એન્ડિંગ 2021 ગણતરીના દિવસોમાં જ ખબર પડશે.